गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने धोरण 12 इकोनॉमिक्स ની અંદર चार चेप्टर पूरा થઈ ગયેલા છે અને ચાર ચેપ્ટરના હોમવર્ક આવે છે, બીજા વિદ્યાર્થીઓના બાકી છે ને એ લોકોએ મોકલી આપવાનું છે. હવે આપણે ચેપ્ટર 5 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર 5 નું નામ છે ગરીબી. ગરીબી વિશે આપ સૌ પરિચિત જ છો કે ગરીબી કોને કહેવાય. સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ કે મારી આવક 15000 છે અને મારી જોડે જે જોબ કરે છે અથવા તો મારી જોડે કોઈ રહે છે તો એની આવક થોડી ઓછી છે. હું પ્રાથમિક જરૂરિયાતો અને ભૌતિક જરૂરિયાતો પણ સંતોષી શકું છું અને સામેવાળી વ્યક્તિ પ્રાથમિક જરૂરિયાતો પણ માંડ માંડ સંતોષી શકતો હોય તો મારી દ્રષ્ટિએ એ વ્યક્તિ ગરીબ છે. આપણે એને ગરીબ કહીએ છીએ. રસ્તામાં ચાલતા લારીવાળા હોય છે, જે કામ કરે છે, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતા નથી, પાયાની જરૂરિયાતો સંતોષી શકતા નથી, એને આપણે ગરીબ કહીએ છીએ. તો ગરીબીનો આ એક અર્થ છે. સામાન્યતઃ આપણે એમ કહી શકીએ કે જે લોકો પ્રાથમિક જરૂરિયાતો, પોતાની લઘુત્તમ જરૂરિયાતો, ખોરાક, કપડાં, રહેઠાણ, એ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી એને આપણે ગરીબ કહીએ છીએ. તો અહીંયા આપણે ઇકોનોમિક્સની અંદર ગરીબ વ્યક્તિનો અર્થ આપેલો છે. એ પાયાની લઘુત્તમ જરૂરિયાત સંતોષી શકતો ન હોય તો એવા વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ અને એવી સ્થિતિને આપણે ગરીબી કહી શકીએ છીએ. પરંતુ માનવ વિકાસ અહેવાલ 1997ના મત મુજબ, કેટલીક વાર આપણા દેશમાં એવું બને છે ગરીબ વધુ ગરીબ બનતો હોય, એની પાસે પાયાની જરૂરિયાતો સંતોષવા પૂરતી પણ આવક ન હોય અને એક બાજુ બીજો સઘન સંપન્ન વર્ગ છે જે પોતાની જરૂરિયાતો, પ્રાથમિક ભૌતિક જરૂરિયાતો સંતોષીને પોતાનું જીવન ધોરણ ઊંચે જીવતો હોય, એવા બે વર્ગ આપણા દેશમાં પડેલા હોય છે. ત્યાર પછી માનવ વિકાસ અહેવાલ 1997માં ગરીબીનો અર્થ આપ્યો કે માત્ર ને માત્ર પાયાની જરૂરિયાત સંતોષી શકે એને આપણે ગરીબી કહી શકીએ નહીં. તો એ માટે ગરીબી રેખા નક્કી કરવામાં આવી. તો ગરીબી રેખા કોને કહેવાય છે કે જે વ્યક્તિ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી એ રેખાની નીચે જે ગરીબ આવે એને આપણે ગરીબી રેખા તરીકે ઓળખી શકીએ છીએ. અને એની અંદર પણ બિન આવક અભિગમ સંભાળેલો છે કે એક વ્યક્તિની આવકને બીજા વ્યક્તિ સાથે સરખાવી શકીએ. એક વ્યક્તિની આવક 15000 છે, બીજા વ્યક્તિની આવક 10000 છે, તો આ બે વચ્ચેનો જે ભેદ છે કે 10000 વાળો વ્યક્તિ છે કે 5000 વાળો વ્યક્તિ છે, તો એકબીજાની દ્રષ્ટિએ એને ગરીબ કહી શકીએ છીએ અને આવક અભિગમનો સિદ્ધાંત કહે છે. ત્યાર પછી ગરીબીને અભાવની સ્થિતિ અને ભૂખમરાની સ્થિતિ કહે છે. આપણે જોઈએ કે ગરીબની અંદર માત્ર પાયાની જરૂરિયાતોને લઈને જે પણ અભિગમ આપણે બનાવીએ છીએ તો એની અંદર માત્ર અભાવની સ્થિતિ જોવા મળે છે અથવા તો ભૂખમરાની સ્થિતિ જોવા મળે છે. વ્યક્તિ ભૂખે મરતો હોય છે કારણ કે એને પાયાની જરૂરિયાત સંતોષી શકતો નથી. પરંતુ આપણે ગરીબીનો અર્થ એની ઉપર કરવાનો છે. એટલા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ પ્રોગ્રામ આપ સૌ યુએનડીપી સંયુક્ત રાષ્ટ્ર વિશે જાણો છો અને એચડીઆઈનો ખ્યાલ આપ્યો. એચડીઆઈ વિશે આપણે જાણી ગયા છે કે એચડીઆઈ એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે એચડીઆઈમાં 3 પાસા આપણને આપેલા છે, જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ. માનવ વિકાસના હિત માટે માત્ર ખ્યાલ જરૂરી નથી પરંતુ માનવ વિકાસનું હિત પણ જળવાઈ રહે એટલા માટે આ 3 જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણને મહત્વ આપેલું છે કે જે દેશની અંદર જ્ઞાન વધારે હોય, મનુષ્યની અંદર એનું આરોગ્યની સ્થિતિ સારી હોય અને એ ઊંચું જીવન ધોરણ જીવતો હોય તો એ દેશનો આર્થિક વિકાસ સારો બની શકાય. અને જે દેશની અંદર જ્ઞાન છે, આરોગ્ય છે, જીવન ધોરણ છે, જેને આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આધાર ક્રમ આપેલા હતા, તો એ દેશનો આર્થિક વિકાસ ઓછો ગણાય છે. એટલે આ 3 જે ભાગ છે એના આધીન આપણો દેશ ગરીબ છે અથવા તો ગરીબ કેટલી સ્થિતિમાં છે એ વસ્તુ જાણવા માટે સંયુક્ત રાષ્ટ્રો એટલે યુએનડીપીએ આ 3 ધોરણોને ધ્યાનમાં રાખ્યા હતા. તો આ આપણે જોયું છે કે આખી ગરીબીની સ્થિતિ દર્શાવે છે કે ગરીબ કોને કહેવાય. આપણા દેશની અંદર 2 વર્ગો છે, એક ધનિક વર્ગ છે અને ગરીબ વર્ગ છે. તો ધનિક વર્ગનું જીવન ધોરણ ઊંચું હોય છે, જે લોકો ભૌતિક જરૂરિયાતો પણ સંતોષી શકે છે, અને ગરીબ વર્ગ જે પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી એને આપણે ગરીબ તરીકે ઓળખી શકીએ છીએ.
તમને જ્યારે પૂછાય કે ગરીબી અભાવની સ્થિતિ છે અથવા તો ભૂખમરાની સ્થિતિ છે તો તમે એની અંદર લખી શકો છો કે આપણા દેશની અંદર બે ભાગ પડેલા છે, આપણા સમાજમાં બે ભાગ પડેલા છે, એને કઈ રીતે આપણે દર્શાવવાનું છે તો આ બધી વિગતો એની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. હવે ગરીબીના સ્વરૂપમાં જોઈએ તો નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? નિરપેક્ષ ગરીબ એને કહેવાય કે જે પોતાની લઘુત્તમ જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતો ન હોય તો એને નિરપેક્ષ ગરીબ કહી શકે છે. જ્યારે સાપેક્ષ ગરીબ કોને કહેવાય? એવું સમાજના બે વર્ગો હોય અને બે વ્યક્તિ હોય તો એની આપણે તુલના કરી શકીએ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની તુલનામાં વધારે કમાઈ શકતો હોય તો એ વ્યક્તિની તુલનામાં બી વ્યક્તિ ગરીબ કહેવાય છે. બે વર્ગોની તુલના કરીએ છીએ અને બે વર્ગો વચ્ચે એક ઓછો ગરીબ છે અને એક અમીર છે તો જે ઓછો ગરીબ છે એની આપણે સાપેક્ષ ગરીબ તરીકે ઓળખી શકીએ છીએ. આ હતી આપણી આખી ગરીબીની સ્થિતિ. હવે પછીનું ગરીબીનું સ્વરૂપ, નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબ જે આંકડાકીય ટકાવારી આપેલી છે એના આધારે આપણે સમજીશું, પરંતુ આ જે પ્રસ્તાવના રૂપમાં છે એ તમારે પહેલા કમ્પ્લીટ કરવાનું છે.